अस्सलाम वालेकुम बाळको, जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, होम लर्निंग, धोरण चार, विषय गुजराती। विषयांक छे बाळको पुनरावर्तन। आपणे परीक्षाविषयी पुनरावर्तन करी रह्या हता। हवे आगळ आपणे जोईशुं सूचना प्रमाणे लखो। पहेलुं आपणो प्रश्न छे आजे, जाहेरातमांथी प्रश्नना जवाब लखो। तमने खबर छे बाळको जाहेरात केवी होय छे? तो चालो हूँ तमने बतावी दो। जो आ एक जाहेरात छे कि जीवरात चा अने क्या मळशे तमने जीवरात चा भागळ पर। हवे शू छे अहींया वस्तुनी विगत, किंमत रुपियामां अने एनी साथे शू फ्री मळशे ए अहींया लखेलुं छे। तो जोई लो बाळको, वस्तुनी विगतमां छे एक किलो चा, ए 425 રૂપિયામાં મળશે, એને સાથે 200 પાનાનો ફૂલ સ્કેપ ચોપડો મળશે ફ્રી। કેટલા પાનાનો? 200 પાનાનો ફૂલ સ્કેપ ચોપડો મળશે। હવે બીજી, એક કિલો ચાની મમરી, મમરી એટલે કે ભૂકો, એ મળશે 400 રૂપિયામાં, એની સાથે 200 પાનાનો ફૂલ સ્કેપ ચોપડો મળશે, એટલે કે બંને સાથે ફૂલ સ્કેપ ચોપડો મળશે। પણ જુઓ બાળકો, આ ચાની મમરીની કિંમત 400 રૂપિયા છે અને ચાની કિંમત 425 રૂપિયા છે। તો ચાલો આપણે હવે આ જાહેરાત જોઈ લીધી, હવે એના પરથી પ્રશ્નોના જવાબ જોઈશું। અહીંયા પ્રશ્ન છે કે 425 રૂપિયામાં કેટલા ક્રીગા, કિગ્રા એટલે કે કિલોગ્રામ ચા મળશે? તો 425 રૂપિયામાં એક કિલોગ્રામ ચા મળશે, બરાબર। ફરીથી જોઈ લઈએ આપણે અહીંયા કે 425 રૂપિયામાં કેટલા કિલો ચા, એક કિગ્રા ચા મળશે, એટલે કે એક કિલો ચા મળશે। બીજું, એક કિલોગ્રામ ચા સાથે કશુંક મફત મળશે? સવાલ શું પૂછવામાં આવ્યું છે કે એક કિલોગ્રામ ચા સાથે કશુંક મફત મળશે? જવાબ છે હા। કેમ? કેમકે આપણે અહીંયા જોયું આ ફ્રીમાં આ બંને વસ્તુ છે, બરાબર। શું છે બંને વસ્તુ? કે 200 પાનાનો ફૂલ સ્કેપ ચોપડો। તો હા, જવાબ શું આવશે? હા, એક કિલોગ્રામ ચા સાથે 200 પાનાનો ફૂલ સ્કેપ ચોપડો મળશે। ત્રીજું, જીવરાત ચા લેવા માટે ક્યાં જવું પડે? શું પૂછવામાં આવ્યું છે બાળકો? કે આપણે જીવરાત ચા જોઈતી હોય તો એ લેવા માટે ક્યાં જવું પડે? ભાગળ। જવાબ શું છે? ભાગળ। જીવરાત ચા લેવા માટે ભાગળ જવું પડે। કેમ? આપણને કેવી રીતે ખબર પડી કે ભાગળ? કેમ કે અહીંયા જીવરાત ચા એની બાજુમાં લખેલું જ છે ભાગળ, એટલે કે એ ભાગળ પર મળશે। સમજણ પડી બાળકો? તમને પરીક્ષામાં આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે। હવે આગળ જોઈએ આપણે શબ્દોની સાચી જોડણી લખો। ચાલો, નાવડી, ડને આગળ રસવઈ છે, આ છે ખોટી જોડણી, ડને દીર્ઘઈ, નાવડી। કીડી, કને ને ડને રસવઈ છે, બરાબર, હસવઈ છે, તો બંનેને શું આવશે? દીર્ઘઈ, કને દીર્ઘઈ, ડને દીર્ઘઈ। પાડડું, પાદડું, અહીંયા પાંડડું બંને પર અનુસ્વર, એ સાચી જોડણી છે પાંદડું। નાળિયેર, અને દીર્ઘઈ છે અને સાચી જોડણીમાં શું આવશે? નાળિયેર। પડી સમજણ બાળકો? સરોવર, સ મીંડાવાળો, સ કેવો આવશે? સરોવર, સસલાનું સ। પીલું, પનેરસવઈ છે અહીંયા, પણ શું આવશે? પને દીર્ઘઈ, લને રસવાવાળું અને અનુસ્વર પીલું। હોડ, હોડ આ ખોટી જોડણી છે, સાચી જોડણી શું આવશે? હોઠ, હોઠ। ચપટી, ટને રસવઈ, શું આવશે? ચપટી। પાદડું, પાદડું એટલે કે આપણે જોઈ અહીંયા આ જોડણી પાંદડું, બરાબર। ઊઘ, શું આવશે સાચી જોડણી? ઊંઘ, ઉપર અનુસ્વર। શરીર, સ અને રને આગળ રસવઈ છે, આ ખોટી જોડણી, શરીર, રને દીર્ઘઈ, શરીર। ત્રિનેત્ર, ત્રણે દીર્ઘઈ, તો શું આવશે બાળકો? અહીંયા ત્રણે રસવઈ, ત્રિનેત્ર। હવે આગળ જોઈએ આપણે ચૂંદડી, ચને રસવાવાળું છે પણ સાચી જોડણી શું આવશે બાળકો? ચને દીર્ઘાવાળું, ચૂંદડી। હોઝ, સાચી જોડણી શું આવશે? હોજ। દાંત, સાચી જોડણીમાં દને કાનો અનુસ્વર દાંત, બરાબર। ઝુમખડું,
तो जने रसवा वालू छे, साची जोड़ी में शू आवशे? झूमखडू जने दीर्घा वालू, झूमखडू मित्र मने दीर्घई, शू आवशे? मने रसवई मित्र। शांति ससलानू स छे पण शू आवशे? शने मींडा वालू छ, शांति। वाणियो अने दीर्घई छे, साची जोड़ी शू आवशे बाळको? रसवई वाणियो। पड़ी समझ? चलो आगळ जोईए, समानार्थी शब्दो लखो। पाणी, पाणी एटले जळ, शू आवशे? पाणी एटले जळ। फरिश्तो, फरिश्तोनो अर्थ थशे देवदूत। परिवार, परिवार एटले कुटुंब। पार विनाना अपार, पार विनाना अपार। अगत्य महत्ता, अगत्य महत्ता अथवा तो महत्व, बराबर ने? इशारो संकेत, इशारो संकेत। घणी बधी एटले अनेक, घणी बधी अनेक। पूर्वजो वडवाओ, पूर्वजो वडवाओ। दरियो समुद्र, दरियो समुद्र। स्थल जग्या, स्थल जग्या। माता मा, माता मा। विशाळ एटले मोटू, विशाळ एटले मोटू। चलो आगळ जोईए, रूढ़ी प्रयोगोनो अर्थ आपी वाक्य प्रयोग करो, बराबर? चलो आँखवाड़ी लेवी एटले दुखी हृदये विदाय लेवी, आँखवाड़ी लेवी एटले दुखी हृदये विदाय लेवी। ढाग्याने શેઠ પાસે મૂકીને તરત લાખાએ આંખ વાળી લીધી, એટલે કે તે તરત જ દુખી હૃદયે તેણે વિદાય લઈ લીધી, કેમ કે અગર તે ત્યાં ઊભો રહેત તો લાખો અને ડાગ્યાને જોશે તો પછી એને ડાગ્યાને લઈ જવાનું મન થઈ જશે, પણ તેની પાસે શેઠ પાસે ગીરવે રાખવા એટલે કે શાનમાં રાખવા મૂકવા માટે કશું જ હતું નહીં, એટલે તેણે ડાગ્યાને શેઠ પાસે શાનમાં મૂકીને તે પૈસા લઈને ત્યાંથી જાય છે, એટલે જતા વખતે તે આંખવાળી લે છે। વાક્ય શું બનશે? કે ડાગ્યાને શેઠ પાસે મૂકીને તરત લાખાએ આંખવાળી લીધી। ખાતર પડવું એટલે ઘરમાંથી ચોરી થવી અથવા તો ચોરી થવી, ખાતર પડવું એટલે કે ઘરમાંથી ચોરી થવી અથવા ચોરી થવી। એક રાત્રે શેઠના ઘરમાં ખાતર પડ્યું। દૂધે ધોયેલા એટલે કે ચોખ્ખા, વિશ્વાસપાત્ર। દૂધે ધોયેલા એટલે કે ચોખ્ખા, દૂધે ધોયેલું અથવા તો દૂધે ધોયેલા, ચોખ્ખા, વિશ્વાસપાત્ર। તમને આપેલ પૈસા તો દૂધે ધોયેલ છે અથવા દૂધે ધોયેલા છે, બરાબર? તમને આપેલ પૈસા તો દૂધે ધોયેલા અથવા તો દૂધે ધોયેલ છે, દૂધે ધોયેલું એટલે કે ચોખ્ખા, વિશ્વાસપાત્ર। પાણી ફેરવવું આબરૂ કાઢવી, પાણી ફેરવવું આબરૂ કાઢવી। દીકરાએ ચોરી કરી પિતાની શાક પર પાણી ફેરવ્યું, દીકરાએ ચોરી કરી પિતાની શાક પર પાણી ફેરવ્યું। આંખ ફરી જવી એટલે ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી, આંખ ફરી જવી એટલે કે ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી। ડાગ્યાને આવતો જોઈને લાખાની આંખ ફરી ગઈ, ડાગ્યાને આવતો જોઈને લાખાની આંખ ફરી ગઈ। મોં ફેરવી લેવો એટલે કે રિસાઈ જવું અથવા તો ની સામે ન જોવું, એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય તેની સામે ન જોવું। મોં ફેરવી લેવું એટલે કે રિસાઈ જવું, ની સામે ન જોવું। વિશ્વાસઘાતી મિત્રને આવેલો જોઈને મહેશે મોં ફેરવી લીધું, બરાબર? ભારે હૈયે દુઃખી હૃદયે, ભારે હૈયે દુઃખી હૃદયે। માતા પિતાએ ભારે હૈયે દીકરીને સાવરે વળાવી, એ તો ખબર છે બધાને કે દીકરીની વિદાય થાય એટલે માતા પિતા એ ભારે હૈયે એટલે કે દુઃખી હૃદય, એમનું હૃદય દુઃખી થઈ જાય છે, એટલે કે માતા પિતાએ ભારે હૈયે એટલે કે દુઃખી હૃદયે દીકરીને સાવરે વળાવી, બરાબર? બાળકો આપણે આપણું આજનું પુનરાવર્તન પૂર્ણ થાય છે। બધાએ આ બધા જ પ્રશ્નો તમને તમારી નોટમાં એકવાર સારા અક્ષર લખવાના રહેશે, તેને યાદ પણ કરવાના રહેશે। તમને બધાને તમારી પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક, ધ્યાનથી પેપર લખજો અને બધી જ તૈયારી એટલે કે પુનરાવર્તન કરાવી છે તે પણ અને તે સિવાય પણ સ્વાધ્યાયમાંથી વાંચી જજો। થેન્ક યુ।